केशोदना खेड पंथक में फरी एक वक्त खेड़ पंथक बेट में फेरवायो छे। उपरवासा जूनागढ़ में 15, विसावदर में 6, मेंदरडा में 7, केशोद में 5 इंच वरसाद पड़ता घेड़ पंथक पानी में गरकाव थई गयो। ओजत, उबेर, सांबली, मधुवत्ती आ नदीओनी अंदर घोड़ापूर आता समग्र घेड़ पंथक में ज्यां नजर पहुंचे त्यां पाणी ज पाणी जोवा मळे छे। ओजत नदीना पाड़ा तूटता पाणी दक्षिण तरफना घेड़ पंथकना गामडाओ तरफ फंटाता अनेक गामडाओ संपर्क विहोणा बन्या। गाम अने सीम विस्तार में आवेला रहेणांक मकानोमां पूरना पाणी घुसता पंथकना सीम विस्तार में वसवाट करता लोको अने पशुनु स्थळांतर करायुं छे। अनेक जग्याए पाड़ा तूटवा जमीन धोवाण थवानी घटना सामे आवी छे। आज अंगे वधु माहिती माटे संवाददाता प्रवीण जोड़ाई गया छे। प्रवीण, घेड़ पंथकनी स्थिति बदथी बदतर जोवा मळी रही छे, ज्यां नजर पहोंचे त्यां पाणी ज पाणी छे, विगतो शुं छे? જી માનસિક, કેશોદ નો જે ઘેર પંથક છે એમાં ફરી વખત જળબંબાકાર બન્યું છે। એમ કહેવાય છે કે 2007 માં જે પૂર આવ્યું હતું એ પૂરનું નામ ગામ લોકોએ હડકાઈ સેલ તરીકે, એટલે કે હડકાઈ ધોધમાર વહેતા પાણી ને પૂર સાથે સરખાવ્યું છે। 2007 પછી આ પહેલી પ્રથમ વખત આ જે પૂર છે એ આવ્યું છે। રાત્રિના 11 થી 12 ના ગાળાની વચ્ચે આ પૂરે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાતા જે ગામડાઓમાં રહેતા પશુઓ અને લોકો જે છે સીમ વિસ્તારમાં રહેતા એમને સ્થળાંતર કરવા સૂચનાઓ આપી દેવામાં આવી હતી, જેને લઈને ખાસ માનવ અને પશુની જાનહાનિ ટળી છે। પરંતુ ઘેડ પંથકમાં સતત પડતા વરસાદના પાણીએ આજે સતત 1 મહિના કરતા વધુ સમયથી ગમરોળતા હોય ત્યારે હાલ ખેડૂતનો જે પાક છે એ નિષ્ફળ જવાના આરે છે। ખાસ કરીને જે ગામડાઓમાં પસાર થાય છે, ઓજત, ઉબેડ, સાબડી, મધુવંતી, આ સમગ્ર જે વિસ્તાર છે એ ઉપરવાસના વિસ્તારમાં સતત 5 થી લઈને 15 ઇંચ સુધીનું પાણી પડ્યું હોય, સ્થાનિક પાણી હોય, આ તમામ પ્રકારના પાણીએ દબાણ વધારતા આ સમગ્ર જે ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે અને જેને લઈને જે વંથલી તાલુકાના ગામડાઓ છે ત્યાં આવેલી ઓજત નદી છે એના પાળા તૂટતા આજે સમગ્ર પાણી છે એ દક્ષિણ તરફના ગામડાઓ જેવા કે ખમીતાણા, નુનાળા, અકોદર, સરોડ, બામણાસા જેવા જે વિસ્તારો છે ત્યાં આ પાણીનો સખત મારો રહ્યો છે। રાત્રિના સમયે આ પાણી વધતું હોય સમગ્ર તંત્ર દ્વારા આ જે છે એ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરાંત ખાસ કરીને જે ઘેર પંથકનો જે આકાર છે રકાબી જેવો હોય, માંગરોળ પંથકના અનેક ગામડાઓ હાલ પાણીથી તરબોળ છે અને લોકોના રહેણાંક મકાનો અને સીમ વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। 2007 માં આવેલા પૂર સાથે લોકો આ પૂરને સરખાવી રહ્યા છે ત્યારે હાલ આ જે પ્રવાહ છે સ્થિર બન્યો છે અને લોકો જે ખેડૂતો છે એના જે પાકને ખાસ કરીને નુકસાન થવાના પામ્યું છે, જમીન ધોવાણ થયા છે, પાળાઓ તૂટ્યા છે, ત્યારે હાલ ઉપરવાસના વરસાદને કારણે જે કઈ નુકસાનીઓ છે એ ઘેડ પંથકમાં જોવા મળી રહી છે। જી માનસી, જી આભાર પ્રવીણ આપનો માહિતી।